cos a 1 plus sin a. ठीक है, હવે જો આ 1 ને 2 એને બે 4 નો થાય, આની પાછળ sin છે, આ બે નો ખાલી સરવાળો થાય એટલે આ 1 ને 1 કેટલા થાય 2 plus 2 sin a છેદ માં cos a 1 plus sin a. થેન્ક યુ. હવે આપણે જો 2 જોઈએ છે તો 2 આવી ગયા છે, પણ અહીંયા 2 છે અને અહીંયા 2 છે એટલે 2 માંથી પહેલા 2 સામાન્ય કાઢવા પડે. 2 ને સામાન્ય કાઢો એટલે અહીં કાઈ ન વધે તો કેટલા 1 જોઈ ખોલવાનું નથી, 2 પૂરા નીકળી ગયા ખાલી sin a ન વધે. 1 plus sin a, 2 કોમન કાઢી લીધા સામાન્ય કાઢી લીધા એટલે 1 plus sin a છેદ માં cos a કૌંસમાં 1 plus sin a. જો હવે અંશમાં 1 plus sin a અને છેદમાં 1 plus sin a એટલે શું થઈ જાય, ઉડી જાય. તો હવે તો શું 2 ના છેદમાં cos a આપણે જોઈએ છે 2 sec a જોઈએ. હવે આ 2 ના છેદમાં cos a એટલે શું થાય, આવી રીતે આપણે લખી શકીએ 2 ગુણ્યા 1 ના છેદમાં cos a. હવે મેં કઈ રકમમાં ફેરફાર નથી કર્યો, ખાલી 2 ને અલગ કાઢી લીધા. 2 એકુ 2 છેદમાં cos a લખો એટલે સ્ટેપ લખવાનો 2 ગુણ્યા 1 ના છેદમાં cos a, ખાલી માત્ર અહીંથી 1 ના છેદમાં cos a ને અલગ દર્શાવ્યો બરોબર. અહીં કાઈ ન હોય એના ગુણાકારમાં તો 1 હોય, તો આ 2 એમ ના આપણો નિત્ય સર છે 1 ના છેદમાં cos એટલે શું થાય sec sec. આવી ગયો જવાબ તમારો બરાબર. થેન્ક યુ. સમજાણો કે નહીં, કેટલા વાર નિત્યસમ નો ઉપયોગ કર્યો તો કે અહીંયા એક નિત્યસમ નો ઉપયોગ કર્યો, પૂર્ણવર્ગની રીતે વિસ્તાર પહેલા પદનો વર્ગ 2 ગુણ્યા પહેલો પદ બીજો પદ અને બીજા પદનો વર્ગ ત્રિપદી નું વિસ્તાર બરાબર. અને બીજું શું કર્યો તો કે અહીંથી આપણે 2 સામાન્ય કાઢ્યા પછી ઉડાડી દીધા, પાછો અહીંયા નિત્યસમ નો ઉપયોગ કર્યો 1 ના છેદમાં cos એટલે છે. લખી નાખો ચાલો ત્યાર પછી જુઓ એના પછીનો દાખલો. પહેલા અંશમાં એમ નામ રહેવા દો, છેદનો પહેલા લસાઅ લઈ લો
तो साइन थीटा छेदमा कोस थीटा बराबर એના છેદમાં અહીંયા એક નો લસાઅ લેવાનો અહીંયા લસાઅ લેવાનો પછી બે નો લસાઅ લેવાનો છે એટલે 1 એક ને sin આરે ગુણો આપણે એક ના છેદમાં કાઈ નથી પણ આ cos ના છેદમાં sin છે તો એક ને sin આરે ગુણો એટલે sin θ cos θ એના છેદમાં sin θ થઈ ગયો પ્લસ અહીંયા એમ જ cos थीटा छेद में sin थीटा જેના છેદ માં આ cos ને એ કારણે ગુણવાના થાય એટલે cos थीटा sin थीटा ના છેદ માં cos थीटा હવે જો નિયમ પ્રમાણે છેદ નો છેદ અંશ માં જાય અંશ નો છેદ છેદ માં જાય એટલે साइन नो साइन आरे गुणाकार थाय तो साइन वर्ग थीटा एना छेद मां कोस थीटा छेद मां आवी जाय એટલે कोस थीटा साइन थीटा माइनस कोस थीटा અહીંયા એમ જ છેદ નો છેદ અંશ માં જાય એટલે कोस वर्ग थीटा છેદ માં साइन थीटा અને कोस थीटा माइनस साइन थीटा बराबर હવે તો એક વસ્તુ યાદ રાખો અહીંયા cos છે અહીંયા sin છે અહીંયા sin plus છે અને cos minus છે અહીંયા cos plus છે અને sin minus આ બે કૌંસ એક સરખા નથી બરાબર એટલે લસાઅ લેવામાં આગળ માઈનસ નિશાની આની કોમન કાઢી લ્યો તમે એટલે આ માઈનસ પ્લસ છે માઈનસ થઈ જાય અને માઈનસ છે પ્લસ છે એટલે લસાઅ એટલો ઓછો થાય નકર આ બે નો લસાઅ લેવામાં ઘણો બધો મોટો થઈ જાય એટલે પહેલા અંશમાં sin વર્ગ + cos વર્ગ એટલે પછી એક આવી જશે એટલે ગુણાકાર આપણને મળવાનો છે હવે જો અહીંથી હવેનો સ્ટેપ ખાસ સમજો આ ખાઈના છેદનો લસાઅ કેટલો થાય એ પહેલા જો એક તો cos અને sin એ બે ગુણાકારમાં sin θ cos θ અને sin θ - cos θ સે લસાઅમાં લે बराबर એટલે અંશમાં અહીંયા જો ને એ નિશાની કેવી થઈ જશે માઈનસ થઈ જશે sin વર્ગ અહીંથી sin વર્ગ થીટા હવે જો અહીંયા અથવા તો અગાઉ એક નિશાની માઈનસ કોમન કાઢી લ્યો અને પછી લસાઅ લ્યો તો એક સ્ટેપ વધારે થાય એ સ્ટેપ અહીંયા લખું જ આવી દીધું sin વર્ગ થીટા છેદમાં cos થીટા sin θ - cos θ એમ છે અહીંયા માઈનસ કોમન કાઢી લ્યો એટલે cos વર્ગ θ છેદમાં sin θ કૌંસમાં sin θ - cos θ આવી બરાબર હવે અહીંયા ધ્યાન અહીંયા sin વર્ગ θ છે અને છેદમાં cos sin θ - cos θ છે આપણો લસાઅ છે sin cos sin θ - cos θ તો હજી અહીંયા cos આવી ગયો હજી ઘટે છે sin એટલે આને sin વર્ગ ને sin ને ગુણવા પડે એટલે sin ની 3 થાય બાકીનું બધું છે જો sin સિવાયનું બધું છે તો હવે ગુણવાની જરૂર નથી માઈનસ અહીંયા cos ના છેદમાં sin છે અને sin θ - cos θ આટલું છે તો cos નથી तो cos वर्ग ने cos थीटा आने गुणो એટલે cos ની 3 ઘાત હવે તમે 9 માં ધોરણ માં એક નિત્યસમ ભણી ગયા છો બંને ઉપર 3 ઘાત હોય અને માઈનસ નિશાની હોય x નો ઘન માઈનસ y નો ઘન તો આનો નિત્યસમ નું વિસ્તરણ શું થાય તો કે પહેલા બે નું ઘનમાં નિશાની જેવી હોય એવી માઈનસ હોય તો માઈનસ x - y બીજા કૌંસમાં પેલા પદ નો વર્ગ એટલે x નો વર્ગ નિશાની વિરુદ્ધ જોજો વર્ગ માં નિશાની જેવી હોય એવી આવે અહીંયા વિરુદ્ધ માઈનસ છે તો પ્લસ બે નો ગુણાકાર x અને y અને બીજા પદ નો વર્ગ y આવી રીતે આનો વિસ્તરણ કરો બરાબર તો અહીંયા શું થશે sin θ - cos θ પેલા કૌંસ બીજા કૌંસમાં
sin theta into cos theta and a plus cos વર્ગ આ ટેન યુનિટ છે બરાબર એના છેદમાં જે છે નિયમ નામ sin theta into cos theta કૌંસમાં sin theta minus cos theta હવે જો જેટલું ઓછું થાય ને એટલું ઓછું કરતા જાય આ એક કામ સુધી બરાબર અહીંયા એક આપણો નિયમ છે ને ભૂલવાનું નથી sin વર્ગ plus cos વર્ગ એટલે એક થી હવે સ્ટેપ આટલું કર્યું હોય ત્યારે સ્ટેપ હવે લખાય નહીં સીધો એક મૂકી દેવો એમાં કઈ વાત ન થાય બરાબર plus sin theta into cos theta છેદમાં sin theta into cos theta હવે આપણે એટલી બધી ઉતાવળ હોય ને આપણે સમયને હાથમાં કરતું જોઈએ ને આપણે સીધા ઉડાડી દીધું sin theta into cos theta અને sin theta into cos theta કોઈ દિવસ ઉડે નહીં કારણ કે આ છે પદ એકના સરવાળાના સંબંધમાં છે આખું પદ જેવું જ અહીંયા હોય તો જ ઉડે આ અલગ અલગ છે એટલે ઉડે નહીં એટલે આનો અર્થ શું થયો તો કે આ લસાઅ લઈને આવ્યો એટલે એકના છેદમાં છે અને આના છેદમાં છે પછી ઉડાડો ત્યાં સુધી ઉડાડવાના નહીં એટલે એક આના છેદમાં લખી શકાય plus sin theta into cos theta આના છેદમાં છે જો એમ તો એકના છેદમાં sin theta into cos theta અને sin theta cos theta ના છેદમાં sin theta into cos theta છે તો બેનો લસાઅ કેટલો થાય તો કે જે છે એક વાર લખાય બે જગ્યાએ સરખું છે એટલે કેટલા વાર લખાય એક વાર તો એક વાર લખેલાથી બેના અંશના છેદ આપી દીધા થેન્ક યુ હવે જો આપણે જે સાબિત કરવાનું છે એ પડી જશે આ એમ ના એકના છેદમાં sin theta into cos theta બરાબર પ્લસ આવું છે એટલે કાઈ નો વધે તો એક ભૂલવાનો નથી અને એક નો લખો જવાબ નહીં આવે બરાબર હવે જો આ એક છે ને આ બે ના છેદમાં છે તો હવે સ્ટેપ નો લખો ડાલે ડાયરેક્ટ લખી નાખા એક તો આવી ગયો જે આપણે જોતો ભાઈ એક પ્લસ જો અહીંયા એક ના છેદમાં sin ગુણ્યા એક ના છેદમાં cos એક ના છેદમાં sin એટલે cos f થાય શું થાય cos f અને એક ના છેદમાં cos એટલે શું થાય sec તો sec theta into જો ગુણાકાર છે સરવાળો બાદબાકી નથી અહીંયા આ બે ગુણાકારના સંબંધમાં છે એટલે ગુણાકારમાં જાય એક ના છેદમાં sin એટલે cos f અને એક ના છેદમાં cos એટલે sec બરાબર તો cos sec આવી ગયો ચાલો ત્યાર પછી પાંચમા પ્રશ્નમાં ચોથો 1 plus sec a છેદમાં sec a બરાબર sin વર્ગ a છેદમાં 1 minus cos a હવે જો ત્યાં તમને અંદર સૂચના આપી છે કે ડાબા અને જબાનો અલગ અલગ સાદો રૂપ આપો કઈ દીધું છે ઘણી વખત ન પણ કીએ આપણે યાદ જ રાખવાનું ડાબી બાજુથી આપણે જો જમણી બાજુ સાબિત ન કરી શકીએ તો ડાબી અને જમણી બાજુ બેના સરખા જવાબ સાબિત કરવાના તો પહેલા ડાબી બાજુથી શરૂઆત કરીએ 1 plus sec a sec a હવે જો અહીંયા sec નો પહેલા નિત્ય સમ મૂકીએ પછી જે આવે એમ નામ રાખી દે 1 plus sec a એટલે શું થાય સેટ એટલે શું થાય એકના છેદમાં cos અને અહીં એકના છેદમાં cos એટલે અથવા તો આ
એ છે એવી રીતે કરીએ તો આના છેદમાં છે અને આના છેદમાં છે અલગ આપી જેટલું વિસ્તાર આવા છૂટી ગયું લસા લઈને છે કે તો બે ને અલગ અલગ દર્શાવો બરાબર તો એકના છેદમાં છે એટલે શું થાય cos a પ્લસ આ ઉડી જાય એટલે હવે અહીંયા cos ને પાછો ફેરવું છું તો પાછો શું આવશે એકના છેદમાં છે એટલે હવે આગળ જઈ શકાશે નહીં હવે જમણી બાજુ સાબિત કરો sin વર્ગ a છેદમાં 1 માઈનસ cos a હવે આપણો નિત્ય સંબંધ છે sin વર્ગ પ્લસ cos વર્ગ બરાબર કેટલા થાય એ એમાંથી આપણે sin વર્ગ ની કિંમત જોઈએ છે sin વર્ગ એટલે શું થાય કે 1 cos વર્ગ ઓલી બાજુ જાય એટલે માઈનસ તો અહીંયા આનો કિંમત મૂકી દીધો 1 માઈનસ cos વર્ગ a છેદમાં 1 માઈનસ cos a આ બંને ઉપર વર્ગ હોય અને માઈનસ નિશાની હોય એટલે આપણો એક વાર કૌંસમાં માઈનસ એક વાર પ્લસ આપણને ખબર છે x વર્ગ - y વર્ગ x plus y અને x minus y આ પ્રમાણે બરાબર તો 1 minus cos a એક વાર માઈનસ અને 1 plus cos a છેદમાં 1 minus cos a આ 1 minus cos a 1 minus cos a ઉડી જાય તો વૈધ શું cos a plus 1 લખો કે 1 plus cos a વૈધ આપણે અંદર cos a plus 1 તેથી ડાબા બરાબર એટલે ડાબી બાજુ અને જમણી બાજુ સરખી તો ઘણી વખત ડાબી બાજુ કે જમણી બાજુ ન મળે ડાબી અને જમણી બાજુ બે સરખી સાબિત કરવાની લખી નાખો આવડશે ને આવા સાબિતીના દાખલા આજે લેસનમાં આપીશ બરાબર